શીરો એટલે લગભગ દરેકને ભાવતી વસ્તુ, અને આપણા દરેકના ઘરે અલગ અલગ પ્રકારના શીરા બનતા હોય છે. તો આજે આપણે પરફેક્ટ માપ સાથે રાજગરાનો શીરો બનાવવાની રેસીપી જોવાના છીએ. તો જે લોકો પહેલી વખત શીરો બનાવતા હશે તેમનો શીરો પણ એકદમ સરસ પરફેક્ટ બનશે. તો તેના માટે તમારે અહીં આપેલું માપ અને રેસીપી ફોલો કરવાની છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મેં અડધો કપ રાજગરાનો લોટ લીધો છે. તો મેં અહીંયા કરકરો લોટ લીધો છે, તેનાથી શીરાનું ટેક્સચર એકદમ સરસ આવે છે અને ખાવામાં પણ બિલકુલ ચીકણો નહીં લાગે શીરો. જેટલો તમે રાજગરાનો લોટ લીધો છે તેનાથી અડધી ખાંડ લેવાની છે અને તેટલું જ ઘી લેવાનું છે. તો એકદમ ઇઝી માપ છે, જેટલો તમે લોટ લીધો છે તેનાથી અડધું ખાંડ અને અડધું ઘી લેવાનું છે. હવે પાણીનું માપ જોઈ લઈએ. તો જેટલો તમે લોટ લીધો હોય તેનાથી ડબલ પાણી લેવાનું છે. માપ માટે તમારે ઘરની કોઈ પણ વાટકી લઈ લેવાની. હવે સૌથી પહેલા જે પાણી આપણે લીધું છે તેને ધીમા ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું છે. કોઈ પણ શીરો બનાવો તમે ત્યારે તેમાં તમે પાણી ઉમેરો તે ગરમ જ ઉમેરવાનું, ઠંડું પાણી નહીં ઉમેરવાનું. હવે કોઈ પણ નોનસ્ટિક કે જાડા તળિયાવાળું પેન કે કડાઈ લેવાની છે, તેમાં ઘી લઈ લેવાનું છે. ધીમા ગેસ ઉપર ઘી હલકું ગરમ થઈ જાય એટલે તેમાં રાજગરાનો લોટ ઉમેરી દેવાનો છે. ગેસને અહીંયા તમારે ધીમો જ રાખવાનો છે અને એકદમ સરસ રીતે લોટને ઘી સાથે મિક્સ કરી દેવાનો છે. તો લોટ અને ઘી બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અત્યારે ઘી લોટ સાથે મિક્સ થઈ ગયું છે એટલે નહીં દેખાશે, પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી છે તે છૂટું પડતું જશે. ગેસને સ્લો ટુ મીડિયમ રાખી અને આ રીતે સતત હલાવતા જવાનું છે. તમે નોનસ્ટિક પેન લીધું હોય તો પણ સતત હલાવવાનું છે. જો થોડી સેકન્ડ્સ માટે પણ તમે એમને રહેવા દેશો તો લોટ લાલ થવા લાગશે. 2 મિનિટ જેવું લોટને શેક્યા પછી તમે હવે તેનું જોઈ શકો છો ટેક્સચર. ઘી છે તે ધીમે ધીમે છૂટું પડી રહ્યું છે અને શીરો પણ હલાવવામાં તમને અત્યારે હળવો લાગશે. કલર પણ તમે જોઈ શકો છો ધીમે ધીમે ડાર્ક થઈ રહ્યો છે. તો 5 મિનિટ જેવું મેં લોટને શેકી લીધો છે. હવે સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે અને કલર પણ તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે. હવે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું તે થોડું થોડું કરતાં પાણી ઉમેરતું જવાનું છે અને શીરાને હલાવતો જવાનો છે. આ પ્રોસેસ કરતી વખતે ગરમ પાણીના છાંટા ન ઉડે હાથ ઉપર તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને હલાવતા જવાનું છે. બધું પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું, નહીં તો એકદમથી ગરમ પાણીના છાંટા ઉડશે તમારા હાથ ઉપર. તો થોડું થોડું કરી અને બધું જ પાણી મેં અહીંયા ઉમેરી દીધું છે. હવે તેમાં ગળ પણ ઉમેરી દેવાનું છે. તો અહીંયા મેં અડધો કપ જે દળેલી સાકર લીધી હતી તે હું ઉમેરી રહી છું. તમે આખી ખાંડ અથવા તો ખાંડનો પાવડર પણ લઈ શકો છો. અહીંયા હું સાકરનો ઉપયોગ કરી રહી છું. હવે ગેસને મીડિયમ આંચ ઉપર રાખવાનું છે અને આ રીતે હલાવતા જવાનું છે. ખાંડનું પાણી અને જે આપણે પાણી ઉમેર્યું છે તે બધું જ એબ્ઝોર્બ થઈ જશે. તો જ્યાં સુધી બધું જ પાણી એબ્ઝોર્બ ન થઈ જાય ત્યાં સુધી હલાવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી છે તે બળી રહ્યું છે. તો હવે તમે જોઈ શકો છો પાણી બધું બળી ગયું છે અને ઘી પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે. તો શીરો આપણો બનીને બિલકુલ તૈયાર છે. તો એકદમ સરસ ટેસ્ટી એવા રાજગરાના શીરાને પ્લેટમાં સર્વ કરી લઈએ. અહીં મેં બતાવેલા માપ પ્રમાણે એકદમ પરફેક્ટ તમારો શીરો બનીને તૈયાર થશે. અને જો તમારા ઘરમાં ગળ્યું વધારે પ્રમાણમાં ખવાતું હોય તો તમે થોડું ખાંડનું પ્રમાણ વધારી શકો છો. હવે છેલ્લે થોડી કટ કરેલી બદામથી ગાર્નિશ કરી લેવાનું છે. અહીંયા તમે તમારી પસંદનું કોઈ પણ ડ્રાયફ્રૂટ છે તે લઈ શકો છો. થોડું કેસર મૂકી દઈશું, ગાર્નિશિંગ માટે બિલકુલ ઓપ્શનલ છે. હવે જ્યારે પણ તમે રાજગરાના લોટનો શીરો બનાવો આ રીતે બનાવજો. એકદમ પરફેક્ટ માપ બતાવ્યું છે અને બનાવ્યા પછી તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. જે લોકો પહેલીવાર શીરો બનાવતા હોય તે ખાસ આ રેસીપી ફોલો કરજો. નવી રેસીપીના અપડેટ માટે મારી ચેનલ નિરાલિસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવાનું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.